નમસ્કાર મિત્રો, હું છું તુષાર મકવાણા. મારી YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. તારીખ 26/12/2023 ના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી છે ધારી તાલુકાના સરસિયા ગામમાં. તો ચાલો મિત્રો, આજે આપણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની એક ઝલક નિહાળીએ સરસિયા ગામમાં. આજે 51 લાખ કરતા વધારે નળ કનેક્શન મળી રહ્યા છે. જીવનમાં ખુશીઓ કેમ કરીને ભરાય એ ઓપરેશન. બીમારીઓનો કમર તોડ ખર્ચા આપણો સંકલ્પ હતો. બીમારીના વિકસિત ભારત કે સંકલ્પ કી સિદ્ધિ કે લિયે પિછલે 9-10 સાલો મે મોદી સરકાર ને પૂરી પ્રતિબદ્ધતા કે સાથ કાર્ય કિયા હૈ. ઉજ્જવલા યોજના સે હર ઘર જલ તક, આવાસ યોજના સે આયુષ્માન ભારત તક મોદી સરકાર ને દી હૈ સબકો સુગમ જીવન કી ગેરંટી. ગેરંટી 5 લાખ તક કે મુફ્ત ઇલાજ કી, ગરીબો કો પક્કે ઘર કી, મહિલાઓ કો ધુઆ મુક્ત રસોઈ કી, ગરીબો કો હર મહિને મુફ્ત રાશન કી, હર ઘર મે નલ સે જલ પહોંચાને કી ઓર ગેરંટી હર દેશવાસી તક વિકાસ કો પહોંચાને કી. મોદી કી ગેરંટી યાને ગેરંટી પૂરા હોને કી ભી ગેરંટી. આજે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત અહીંયા ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી તેમજ ઉપસરપંચ તેમજ શિક્ષક શિક્ષકગણ શિક્ષિકા બહેનો આરોગ્યમાંથી પધારેલી આરોગ્ય ટીમ તેમજ આંગણવાડી વર્કર બહેનો ગામના આગેવાન ભાઈઓ અને જે પોતાના પગ પર ઉભા રહેવા માટે રાત દિવસ મહેનત કરી અને અભ્યાસ કરે છે એવા બાળકો શિક્ષિકા બહેનો, આજે આ વિકસિત સંકલ્પ ભારત યાત્રા સમગ્ર ગુજરાતની અંદર આવા રથ ફરે છે. દરેક તાલુકાની અંદર, દરેક ગામડાની અંદર. એટલા માટે કે ભાઈએ હમણાં વાત કરીને કે વિકસિત ભારત જે વિદેશ અત્યારે અમેરિકા અને કેનેડા લોકોને જવા તરફ દોઢ છે. અત્યારે અહીંયાથી સુરત ને અમદાવાદ ને ભણી ભણી અને એ રીતે જાય છે. કોઈ હીરા ઘસવા, કોઈ ધંધા કરવા એમ જતા હોય છે અને સુરત થી પાછા હવે વિદેશ તરફ દોઢ મેકી છે. એટલે વિદેશમાં ન જવું પડે એટલા માટે આપણા નરેન્દ્રભાઈ મોદીએ એવો સંકલ્પ લીધો અને લેવડાવવાના છે, બધાને લેવડાવ્યો છે કે આપણો દેશ વિકસિત દેશ થાય અને દેશના જે આપણા ભાવિ પેઢી છે એ ભાવિ પેઢીને દોટ ન મૂકવી પડે વિદેશોમાં, એવો પ્રયાસ મોદી સાહેબનો છે. શિક્ષણગણ, મારા વાલા વિદ્યાર્થીની બહેનો તથા ભાઈ, હું મહેતા યશ્વી, હું સરસિયા ગામની કિશોરી છું. મને આંગણવાડીમાંથી દર મહિને પૂરણા શક્તિના 4 પેકેટ આપવામાં આવે છે, જેનો હું પોષણયુક્ત વિવિધ જાતની વાનગી બનાવી નિયમિત ઉપયોગ કરું છું. આંગણવાડીમાં દર માસના 4th મંગળવારે પૂરણા દિનની ઉજવણી કરવામાં આવે છે, જેના વિવિધ સત્રો જેવા કે જીવન કૌશલ્ય, કાયદાકીય, જાહેર સ્થળોની મુલાકાત વગેરે માહિતી આપવામાં આવે છે. વજન, ઊંચાઈ, HB, BMI દર મહિને કરવામાં આવે છે. આંગણવાડીમાં ચેસ, કેરમ, પોષણના 7 પગલા વગેરે રમતો રમાડવામાં આવે છે. આંગણવાડી બહેનો દ્વારા અમને ખૂબ જ ઉપયોગી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
તેમજ આંગણવાડી વર્કર બહેનો, હેલ્પર બહેનો, તેમજ અહીં પધારેલા તમામ ગામના કર્મચારીઓ, તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ, હું સરસિયા ગામની આંગણવાડી વર્કર છું. અમારી આંગણવાડીમાંથી મળતા લાભો વિશે હું થોડી માહિતી આપું છું. ગામમાંથી મળતી નવી સગર્ભા માતાની જ્યાંથી નોંધણી થાય છે ત્યારથી આંગણવાડીમાંથી દર મહિને 4 માતૃશક્તિના પેકેટ આપવામાં આવે છે. જ્યારે તેનું બાળક 6 માસનું થાય ત્યાં સુધી 4 માતૃશક્તિના પેકેટનો લાભ આપવામાં આવે છે. પ્રથમ અન્નપ્રાશન એ બાળકને આંગણવાડીમાં કરાવવામાં આવે છે. ત્યાર પછી તે બાળક જ્યાં સુધી 3 વર્ષનું થાય ત્યાં સુધી 7 પેકેટ બાળશક્તિના આપવામાં આવે છે. અને કિશોરી 15 વર્ષથી 18 વર્ષની થાય ત્યાં સુધી 4 પેકેટ પૂર્ણાશક્તિના આપવામાં આવે છે. અને 3 વર્ષનું બાળક થાય અને નોંધણી થાય ત્યારથી 6 વર્ષના બાળકને આંગણવાડીમાં બનતા રસોઈના પૂરક પોષણનો લાભ આપવામાં આવે છે. જ્યાં સુધી બાળક સ્કૂલમાં પ્રવેશ પામે ત્યાં સુધી તેનો લાભ આપવામાં આવે છે. અમારી આંગણવાડીમાંથી અમે બને ત્યાં સુધી પોષણયુક્ત ખોરાક તેમજ અઠવાડિયામાં 2 વાર ફૂડ આપવામાં આવે છે. ઇસી સંકલ્પ કે સાથ શત પ્રતિશત હકદારો કો કલ્યાણકારી યોજનાઓ કા લાભ પહોંચાને કે લિયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને 15 નવંબર 2023 કો ઝારખંડ કે ખૂંટી સે કી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કી શરૂઆત. વિકસિત ભારત સંકલ્પ યાત્રા સેચ્યુરેશન કે સરકાર કે લક્ષ્યો કો પ્રાપ્ત કરને કા સશક્ત માધ્યમ બનેગી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશ કે કોને કોને મે વેનો કે જરિયે જન જન તક સરકારી યોજનાઓ કી જાણકારી પહોંચા રહી હૈ ઓર લાભ સે વંચિત લોગો કો એનરોલ કિયા જા રહા હૈ. પાત લઈએ સીએ કે ભારત ને 2047 સુધી માં વિકસિત અને આત્મનિર્ભર બનાવવાના સપનાને સાકાર કરીશું.